I, Subramanyam Jayashankar, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. ગુજરાતના રાજ્યસભાના સાંસદ એસ જયશંકરનો કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ થયો છે. સ્વભાવે શાંત પણ દિમાગથી તેજ વ્યક્તિત્વની તો ઓળખ ધરાવે છે મોદી સરકારના આ રત્ન. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નીતિઓ પર મજબૂત પકડ ધરાવનારા મંત્રીજીની રાજકીય સફર કઈ દિશામાં રહી હવે તે પણ સમજીએ. 9 જાન્યુઆરી 1955 રોજ દિલ્હીમાં જન્મ લેનાર તથા જેએનયુમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એમફિલ અને પીએચડી ડિગ્રી મેળવનાર આ મંત્રીની વિશ્વમાં બોલાતી અનેક ભાષાઓ પર મજબૂત પકડ રહેલી છે. 1977થી ભારતીય વિદેશ સેવામાં વિશેષ જવાબદારી સંભાળતા તેમણે ખૂબ જ મોટો અનુભવ વિદેશ નીતિમાં મેળવી લીધો. વાત કરીએ 1985 થી 1988ની તો ભારતીય આઈજી કચેરીમાં સેક્રેટરી તરીકે તેમણે વોશિંગ્ટનમાં પણ જવાબદારી નિભાવી. આ ઉપરાંત શ્રીલંકામાં ભારતીય શાંતિ સેનાના રાજકીય સલાહકાર પણ તેઓ રહી ચૂક્યા છે. વધુમાં વર્ષ 2007 થી 2009 સિંગાપુરમાં ભારતના હાઈકમિશનર તરીકે પણ તેમણે સેવા આપી છે. તો ચીનમાં ભારતીય રાજદૂત તરીકે સૌથી વધુ વર્ષ તેમણે જ કામ કર્યું છે. 2012માં તિબેટની મુલાકાત લેનાર તેઓ દેશના સૌથી પહેલા ભારતીય એમ્બેસેડર છે. 2015માં ભારતના વિદેશ સચિવ તરીકે પણ તેમણે ફરજ નિભાવી છે. ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બન્યા બાદ વિદેશ મંત્રાલયમાં પણ સહવિશેષ યોગદાન તેમનું હર હંમેશ રહ્યું છે અને તેથી પીએમ મોદીના વિશ્વાસુ સાથીમાં તેમની ગણના મોખરાના સ્થાને થાય છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.